જો હું તારું નામ લઈને ફરું તો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ વાત માં. જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. પાદરી પૂજા માં તો કોકી દઉં પડશે બેટા. હા લખ્યો? હું લખું પણ લખો. વડનગર થી અંબાજી પગપારા સંઘ, પછી લખો વડનગર યુવક મંડળ મિત્રો, અને જેમ હું નામ કહું એ નામ સોપરામાં લખી જો. બોલો ગેમરજી પૂછી લો, ગેમરજી આપવાનું નહીં આપવાનું? એટલે ફરતી બાપની ખબર પડે આપણને કેટલા માણસ નું ત્યો રસોડું કરવું. હાલો, હા બોલો બાપુજી. ગેમરજી, હા બોલો બોલો. આપડે 11 છે અંબાજી નેકરવાનો પ્લાન છે બરોબર? હા હા. તમારું એક નામ લખી દઉં તમારે આવવાનું છે. હું તમને હોજ કહું. હોજ ની વાત નહીં ગેમરજી, જોવો આપડા જોડે 4-5 દાણા બાકી છે બરોબર છે. જે હોય સોખવટ પર ઉક્યો એટલે છોકરો નામ લખવા બેઠો છે. હાર હોડો લખી દો, લખી દો. ફટલી તમે જવાબ આવો તો લખી લે. શું લખો? ગેમરજી રાયસંગજી. હાર હેડો લખી દીધું. ગેમાજી રાયસંગજી લખાઈ દીધું. બોલો પછી ફોન કરવા દે. ફટલી બેટા હું જ બધું. હા ફોર્મ કાસુ કાસુ ના જોવો. આ ગેવન બન્યા આપણે મંડળ ના. પણ હું કહું છું મને લઈ જશો ને તો લઈ જજો. ત્યાં તમે ટેક્ટર બી હાજો. હાલો બોલો બાકુભાઈ. પાછાજી, હા નોંધણી કરવા બેઠો છું. નોમ જી આપડો જવાન છે ને અંબાજી, તો બોલો તમારું નોમ લખી દઉં. હા આ વસ્તુ જો ફટ લઈ વાત અંત અલ્પ વિરામ આપી દેવાનું. લખી દે લખી દે લખી દે ના હોય બાપુભાઈ લખી દેજે. લખું પાસે કદાચ ફાધર નું. પૈસાજી કાળુજી કરો. મજાક કરું. પૈસાજી કાળુજી કરજે. હા હેડો બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબ્યા. લખ્યું? હા લખ્યું. પછી કારુજી તખાજી ને કરવા દે. તખાજી ને કરી નતું થયું એટલે ફાટલે જવાબ મળે. હા બરોબર. હલો હલો તખાજી આવવા છે. અંબાજી નામ લખવા બેઠો છું. તમે હું નજીક ફોન ઉપાડો છો યાર. બરાબર આદમી મુઈએ ભૂલી ગયો કે બધું હોય નોમ બોમ લખવાનું ચાલુ છે કે? અંબાજી માં જોવા આખા આપડે સંઘ નું નોમ રહું જોવો. ભલ્યા પેલું લખાઈ દીધું. એ તો કાલ લખી દીધું. બે નામ લખી દો એટલે ટોટલ 500 નોમ છે. અમ્મા તો યાર ખોટો ખાલા હું કાયો નોમ લખી. અલ્યા માના અંબાજી માના કોમ માં જીને આબુ આવો. નાન પછી અટકણ માં બેસી જાય. પછી યાર કયો હવા દેવાનો? લે ઉમર લાગી વ્યક્તિ ને આપડે 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 હડડે કે આપડે તો સુખાજી નો શીરો ખાધેલો છે. તો કશો હું કઉ છું. પછી તમે બધું આવવાનું છે ગોમો ઓટો માટે નોમ લખી દઈએ. હા આપડે લખી દઈએ બધાનો જેને આપવું હોય ને. એમ કે પછી આપડે થોડી ટાઈમ વધારે નહીં. થઈ ગયા સીધું આપડે વડનગર થી બધું થઈ જશે. માની અંબે માની કૃપા થી સોય લેવા જવું નહીં પણ લેશું થોડું ઘણું. હા બીજું તો કોઈ ઉભું નવાનું નહીં. રત્નાજી છોકરો ખરો કે રમણ વાળો યાર કેતો તો પણ પછી ફાઈનલ તો રત્નાજી તો છોડતો જ નહીં. રત્નુજી મને કેતા હતા કે તખાજી ના તો મારા અંબે માની જય મારા નામ થી બોલાઈ દો કે જમણ વાળો મારા તરફ થી. લે બેટા ફટાફટ ઘોમાઈ દો. હા આ છોપરો લઈ લે. છોપરો લઈ લે ફટાફટ લઈ લો. અને તખાજી વાપરો. હા દોતા પોકે ને એટલે એકન જમણ વાળા ની ચિંતા કરવાની નહીં. એકન દોતા આપડે 50-70 માણસ છે ને એનો ટોટલ જમણ વાળો મારા તરફ થી. વાહ બોલો અંબે. હું આ મંડળ નું દર 12 મહિને અંબાઈ જવાન થાય ને એટલે મારા તરફથી જમાવ લખી કાઢવાનું. કેમ કે હું જો મંડળ નો આગેવાન નહીં. હું એટલું દોને કરું છું. ના બરાબર છે. તો જો ભગવાન ને અંબે માને તમને ઘણું આવ્યું છે. પેલા પેલા મેલા મળશે ને લોન માં તો લેવાની ઈચ્છા ઓછી. ઝઘડો કર્યો હતો ને પેલા આદમી દારૂ તો તમારે હું કઉ છું આ ટાઈમ બધું ભૂલી અને સુખ શાંતિ માના ચરણો માં આપું મસ્તક નમાઈ અને થૂકી દેવાનું હોય ઝઘડો ને બગડો માં અંબે માં હવનું ભરવું કરે ભાઈ. અને નતો કે પેલું ગીત આવ્યું વચમાં કે પેલા રોનાએ પોપટ પાડ્યો રે. ભાઈ અંબાજી ની વાતો બધી અલગ છે.
15 વર્ષથી ભાઈ હેડું છું. હલો બાગુજી, મારું કેન્સલ કરજો, મારા નહીં મેળાવ્યો. અલ્યા ભાઈ આવું ના ચાલે, તમે આવી રીતના બધા નોમ લખેલ કે ભેરાઈ જાય તો મારા મંડળ ભેરાઈ જાય પછી. ના ના, મારા નહીં મેળાવ્યો. કોણ સર? ગેમરજી. હું કોઈ છે કે મારા મેરા નોમ લખાય પછી હું લેવા લખાવો બરાબર. મી પેલા કીએ તાને લખાઈ ગયું છે, તમારા આબુદ પર છે ખર્ચો મારો તરફ. બસ બીજો બધો હાર હાર પડ તાર પછી. એ લેવા દૂધ અને ચા બનાવી દો પછી. પોંચો પણ ખાલી ખોટા પૈસા નહી આલવાના. હું એ પેલા નોમ લખાવી આપણા ગામ માં દર વખત નહી જતું ટ્રેક્ટર અંબાજી, એમો પછી નોમ લખાવી. હું જવાનું છું 11 ના દાડે હેડવાનું છે અંબાજી. કોહે જવું નહીં સમ પણ કોઈ પછી એકલી મારું. ઓ હું કીધું પછી મારે તો એકલી નો રહેવાનું નહીં. પણ તારે એકલી રહેવાનું, પણ એ તો અમે બે દાડા પાસ આવતા રહ્યો. બે દાડા પાસ આવશો પણ હોય ઓ એકલી રાતી લોક તો લાઈટ નહી પાછી. તો પછી બે દાડા માં પાસ આવતા રહ્યો, કોઈ વધારે દાડા નહી થઈ. કણ સમ નહી જવું. બસ ચોક મારે ચોક જવાનું થાય એટલે તારી જીભ વચ્ચે આડી આવી જાય. ઈ ઉલાળા કરવા જઈએ છીએ અમે, એ માતાજી ના દર્શન કરવા જઈએ છીએ, નહી ઉલાળા કરવા જતા. છોકરા જોડે બે દાડા પાછા આવતા રહ્યો, કોઈ નહીં કેમ મહિનો બે મહિના રહેવાનું. હું તો જવાનું છું, જો તને ચોખ્ખોડ બનની વાત કરું છું. હું જવાનું છું, વધારે ચપચપ ના કર, નકર ચપ્પલ મારે. ચપ્પલ મારે છૂટું સોઈ જવાનું. ફટ નહીં જીભડો તો મારો આડો કરી દેવો. ચા બનાય ફટાફટ, હું આવું. અંબાજી દૂર છે, જવું જરૂર છે. અંબાજી દૂર છે, જવું જરૂર છે. ભલો ભલો તો ભ્યા નામ કરી લખી, માં નામ લખી દેજો. હું લખું નામ, બોલ. લખો અંબાજી રાતાજી બુશ બુશ નામ બુશ. એ તો ખબર તમે ભૂલા બાપા છોકરા ના અંબાજી કે આપડે તો પદયાત્રીઓ વધે એટલું સારું કે નહીં લખવું, નહીં લઈ જવો ભલા આદમી. કારણ કોરિયાર દોતા આખો કેમ્પ અને ખોટી કર્યો તો, આખો આખો રથ ખોટી કર્યો તો. અને યાર માતાજી નો કેમ્પો પર યાર ખાવા જતો રહે છે, જ્યોતિ અને ખોવાઈ ગયો તો યાર બે કલાકે હાથમાં આવ્યો છે. એવું છે, નહીં લઈ જવું. હું આવું મગબા હમણાં હાલ પણ જાવ, હમણાં નહીં લઈ જવું. લો બેટા ઘેર જઈશું. જો નામ લખી દેવા કબા, એ તો મેં લખ્યું કાલ. હા આજે વાર ઘડી, કાલ ઘડી વાર દાખવા. નહીં લઈ જવું, લખ્યું તું જા. કેમ્પો ઉપર યાર ખાવા જતો રહે, રાત માં શું આયોજન કરેલું હોય ખાવાનું. જવા દો તમે હતા ને, પણ જાવ એવું તમે છો ને. હા પછી ના ઘેર જો. હા બરોબર છે, હું જોઉં છું પેલા મેલ્લા માં. બીજા બે ચાર જણા લખી દઉં તાર પૈસા જે આને આપવું હોય. પૈસા નોમ તો લખાયું છે, ખાલી 1100 રૂપિયા લેવાના છે. પૈસા આપવાના છે ને? હા હા લેતા અગિયાર. છોપરો લઈ જવો, છોપરો મેં લઈ જઈએ. હું એકલો જતા આવું. અરે તમે શું સુખું બોલો છો દાદા?
બાપુજી ને પેલા મેં લામ ગયા નોમ લખવા જેના આબુ એને બધા છોકરા ને તૈયાર કરો બરાબર એ બધા થઈને ગયો ને 19 જણ તો થઈ ગયો તા 1100 રૂપિયા પૈસા બધા ઉઘરાઈ દઈએ છીએ પેલા પેલું નોમ લખાયું અંબાજી જાન એટલે 1100 રૂપિયા લીધે પેલા નોમ લખાઈ દઉં પછી ફરી જોઈશું તું યે ભલા આદમી હા તો હું હાલ દેવો મહે ના હું હાલ નહી હાલ હાલ દે 11 ના તારો સુ તો ફોર ફોર તો આખો દે હાલ દે હાલ દે અરે પૈસા વાળે ના કહી દે યાર ગોધા મેલે તો કમા હમણા હાલ આતો તા ઘેર ડોશી જાયલે હાથ ઉપાર તો નહી ડોશી તું યે જા પીજા ક હું તો હમણા ખમુ યે ને મે હાલ શાલ હાલી દે હમણા હાલ તો કે ભાઈ હું હાલુ 1100 રૂપિયા હમણા હાલ તો તે ચિંતા ના તાર આબુ હાલ ભલા આદમી ના આબુ તો કોને તાર નોમ ચેક કરીએ છી કોઈ આબુ નહી તમે તો મર્યાદા પર મને જોજો યાર શું બોલે છે યાર અંબાજી થોડી સુધરક આમ લગી રે કોક મહેમાન આપડા ઘેર આવ્યો ને તો આવકાર હાલ લે ના કૂતરો ના મિલે જવા દીધો તો હું થોત વધારાનું અમને આખા ગોમ માં વધારાનું બંધાક એ કોંતા એ તો આ તો અમારે પેલું દૂધ દોડી નાખ્યું કે એટલે બે જણો બોલી લઈ ના નહી જો તું અંબાજી તો જવું પડશે દોશી માં આવું હું આવું કોમ છે વાળા માં થોડું માતાજી નું હતું એટલે હું ગમ ખાઈ ગયો અને આ તખો તખો વાળી કોઈ નાથી પીવાયો નહી હું છોકરો ને ઘેર ગોઠતો નહી બાયરીઓ ને ગોઠતો નહી અને ઝોન માં જ્યાં તને તો અને આવી નથી ધારી તારી ખરાબ નીકળી ખરાબ નીકળી અમે હાળો ગઢો બહેડો આવા હોય ને એટલે ઘર માં રાહતાર વળી જાય રાહતાર વળી જાય હું
હું વિહારી ઓનું તો કોણ નોમ દે, પણ એમાં તો કોઈ છોકરો ઠાકું દે કરાવતું નહીં. બાપુજી ને કહી દેવા કે નહીં લઈ જવું એનું પાછલા ને. લખી દેન લાયરાજી બેસાજી ને આગળ વધી ગયો લાગે ના. એક આપણ પત્તું પાછલું પડેલું છે ને પછી જોયો છો. ઓકે આપણો આપણે દરેક ભક્તોના વ્યક્તિ દીઠ 1100 રૂપિયા રાખ્યા છે. બરોબર, તો 1100 રૂપિયા તમે આલી દેખાડો. હા આલી દેવા નહીં. હા અત્યારે હાલ પછી જેવો થઈ ગયો. તમે બોલ્યા નહીં. અરે કશું બોલ્યો નહીં. તમે કશું બોલ્યા નહીં. ના કશું બોલ્યો નહીં. આપડે જો કરથી કોમ લે ઉપર બરથી કોમ ના થાય. અને ભલાદમી પૈસા લે આજો ને સીધી. આ તો યાર વર્ગી ગોધા કાલવા માંડી યાર કે તમાર જવું તો જો વંચો લેતા લઈ જવાનું આવે છે. તમે મારી વાત હોભરો નહીં લઈ જવો ભલાદમી ને મેલો ખ્યાલ. એટલે આ જોવત ના યાર સંગમો. પણ આપણા મંડળ માં આપણા સંગ માં એ મેન તો રસોઈયો છે. એ રસોઈયો જ નહીં આવે ને તો શું કરશો? લઈ જવા પડી. એ રસોઈયો છે મેન. પછી ખાવાનું એ જ બનાવે છે આપડે. પણ એ જ ના આવે તો પછી આપડે તો યાર કાઠું થઈ જાય ને કોમકાજ. મારી વાત ભરો, હું આવું છું અને હું પ્રેમથી વાત કરું છું. એ તો નક્કી થઈ જશે. મારા ભલા આદમી ને ધ્યાન નહીં આપવું યાર. તમે બોલ્યા તમે કભી બોસો. તમે બોલ્યા નહીં તો એવું કભી બોસો. હું કશું બોલ્યો નહીં યાર. પણ યાર હમુદા સંસ્કાર જ નહીં યાર. તો બધું થયો લેડો. આવા ટાઈમે આપણે હારું કમ છે. બસ દીવા દેવાલ નામ લખ્યું એટલે કહી ગયું. બારડો આવજો. ધાર્મિક કોમ છે તેમથી વાત કરી. હાલે હવે આડો વાગવા પલળી ગયા બધા. શું થયું? મેલ દેવાનું બધું કમ્પ્લીટ. લાવો ચા બન્યો. સા નહી બનાવે. તને આટલી કરે શું કરી તું? એ બોલવામાં તો ભોન જ નહી તારે. પછી આવો આવો સગુ ભાઈ આવો. આવો લાવ 1100 રૂપિયા દો એટલે ચોકી ચેકલું પાછું ચોપડી સડી જાય. બાપી એવું નહી. આ તો અંબાજી જવાનું સંઘનું છે. બધું લખાય છે એટલે કહું તમને. ના વાઘો પણ વાત હશે તો તમારે કેવી. પણ મારા એકલી ના રાત માં લાઈટ નહી. ભૂંડ ભૂંડ હોય એકલી પડી રહેવાની નહીં. એકલી તો મારી વાત વાપરો. એનું આપડે નિરાકરણ લાવીએ તો શાક વગાડે છે ને પૂરીઓ તળશે. અને આપડે યાર કરથી કોમ લેવો બરથી કોમ મજા ના આવે. આબાજે ખુવા દોસ્ત એ રોટલ લેવાની પૂરીઓ તળશી.
આલું શાક એવું બનાવી છે બે દા હો બ્રિયું તમે તૈયાર થઈ જાવ ને પછી તું એથી જાય બરોબર છે ફાઈનલ હાઉ આઈયે હાચું હાચું તમે ત્યાં ઠેલા બેલા ભણી તૈયાર કરજો અગિયાર ને અકરમાં વાત કરો બોલો અંબે માત કી જય જો ભૂલો ફૂલી છો મારી માની ભાદરવી પૂજા માં આવી જઈશ તો અવશ્ય પગપાળા સંગમો મા અંબાના જગદંબાના દર્શન કરવા અવશ્ય જજો. માં જગદંબા તમારી બધાની મનોકામના પૂર્ણ કરશે અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.